લંબુ ટિંગુની કાર. દરેક વ્યક્તિનું કાર ખરીદવાનું સપનું હોય છે. જેમ બધાનું સપનું હોય છે એમ લંબુ ટિંગુનું પણ હતું. એમણે પણ કાર ખરીદવી હતી અને કાર માટે બંને ઘણી મહેનત પણ કરતા હતા. જાત જાતના બિઝનેસ કરતા હતા અને પૈસા પણ કમાતા હતા. જ્યારે એક કાર ખરીદવા જેટલા પૈસા એમની પાસે ભેગા થઈ ગયા તો ટિંગુએ લંબુને કીધું, ચાલ ભાઈ લંબુ, પૈસા તો બની ગયા આપણા, ચાલ હવે શોરૂમ જઈએ કાર ખરીદવા. તું ટેક્સી લઈ આવ, હું સુટકેસ તૈયાર કરું છું. બાપ રે બાપ, બહુ પૈસા બની ગયા છે સુટકેસમાં. ટેક્સી કેમ જોઈએ, ચાલતા જઈએ છે. આમ પણ કાર આવ્યા પછી ચાલવાનો મોકો ક્યાં મળવાનો છે આપણને. અને આ પૈસાથી ભરેલી સુટકેસ, બહુ વજન છે આમાં, એનું શું કરીશું? અરે લંબુ ના હોતા ટિંગુ ચિંતા કરે. અરે લાવ, હું ઉઠાવું આ સુટકેસ. અને આમ પણ મારું આ 250 કિલોનું શરીર ક્યારે કામ આવશે? આમ કહીને પૈસાથી ભરેલો સુટકેસ લંબુએ પોતાના માથા પર મૂક્યો અને બંને કાર ખરીદવા માટે રસ્તે ચાલતા ચાલતા શોરૂમ તરફ નીકળી પડ્યા. આજે કાર લેવા છે જવાનો, ભલે કઈ પણ કહે આ જમાનો. લંબુ, આ ગીત ગાડીમાં બેસીને ગાજે, અત્યારે શું મંડી પડ્યો છો? કેવી વાત કરે છે ટિંકુ, આપણી પાસે કાર નથી પણ આપણો સફર તો ચાલુ જ છે ને. અને ચાલતા ચાલતા આપણી સાથે શું થઈ જાય કોઈ કહી શકે છે ભલું? આ વાત તો તે 100% સાચી કરી લંબુ, શું થશે કોઈ નથી જાણતું. સવારે હું ટોયલેટમાં ગયો હતો અને નળનું પાણી ગાયબ. જો મને પહેલાથી ખબર હોત તો હું ટોયલેટમાં જાત જ નહીં. પણ મને થોડી ખબર હતી, આવી છે જિંદગી, હવે શું થઈ જાય કોઈ નહીં કહી શકે, એટલા માટે બસ ચાલતો રહેજે, વધારે સોચતો નહીં. હા, એટલે તો લંબુ કહે છે કે આજે કાર લેવા છે જવાનો, ભલે કઈ પણ કહે આ જમાનો. અરે કિસને જાના. આમ બંને ગાતા નાચતા રસ્તો કાપતા હતા ત્યારે જ હવાનું એક જોરદાર ઝોંકું આવ્યું અને લંબુના માથા પર પૈસાનું જે સુટકેસ હતો એનું ઢાંકણું ખુલી ગયું અને પૈસા હવામાં ઉડવા માંડ્યા. અરે પૈસાનો વરસાદ, અરે જો ટિંકુ, પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. અરે હા લંબુ, સાચેમાં પૈસાની વરસાદ થઈ રહી છે. અને ટિંગુ પૈસા પાછળ દોડવા માંડ્યો અને એક એક નોટ ભેગી કરવા લાગ્યો. પણ હવાનું જોર બહુ હતું એટલે ટિંગુ નોટો પકડી નતો શકતો. ટિંગુએ જોરથી બૂમ પાડી, લંબુ પૈસા પકડવામાં મારી મદદ કર, આ પૈસાથી આપણે ફરારી ખરીદી લઈશું. અરે ટિંકુ, હું પૈસા કેવી રીતે ઉપાડું, મારા માથા ઉપર પણ પૈસાની બેગ છે. અને ત્યારે જ ટિંગુની નજર લંબુના માથે મૂકેલા સુટકેસ પર પડી અને ટિંગુએ માથે હાથ દઈ દીધો. અરે લંબુ, આપણે લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. અરે શું થયું, બૂમો કેમ પાડી રહ્યો છે? અરે લંબુ, હું સુટકેસની ચેન બંધ કરવાનું ભૂલી ગયો તો તે પણ ધ્યાન ન આપ્યું. લાંબો ચોળો ટાવર જેવો છો, સુટકેસનું ઢાંકણું ખુલી ગયું અને આપણા પૈસા ઉડી ગયા. શું? હા. લંબુ ટિંગુએ સુટકેસમાં બચેલા પૈસા ગણ્યા તો એ અડધા જ બચ્યા હતા. અરે આ તો અડધા જ પૈસા છે. અરે કાર લેવા માટે તો પૂરા પૈસા જોઈશે, હવે શું કરીએ? ડોન્ટ વરી લંબુ, સેકન્ડ હેન્ડી ખરીદી લઈશું, પણ કાર તો જરૂર ખરીદીશું. અને પછી લંબુ ટિંગુ કાર ખરીદવા માટે એક સેકન્ડ હેન્ડ કાર ગેરેજમાં જાય છે. અરે મારું નામ છે સુખવિંદર, કાર વેચું છું વંડર વંડર, બોલો શું જોઈએ? અજી કારની દુકાનમાં સરકાર ખરીદવા થોડી આવશું. ચલો હવે એકદમ જબરદસ્ત કાર બતાડો જે અમારા બજેટમાં પણ હોય. અરે કોઈ પણ કાર અમારી બજેટની બહાર જતી જ નથી. એવી કાર આપીશ કે સરકાર ટેક્સ લેવાનું જ ભૂલી જશે. પછી લંબુ ટિંગુને એક કાર દેખાડવામાં આવી જે બંનેને બહુ પસંદ પડી. હું કાર ચલાવીને જોઉં? હા 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 બિલકુલ, સરકાર થોડી છે જે ચલાવવાની ના પાડું. ટિંગુ કારમાં બેસી ગયો, એણે કાર શરૂ કરી અને ગેરેજથી બહાર નીકળી ગયો. હો હો, જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના.
પછી ટિંગુ કાર લઈને પાછો ગેરેજમાં આવે છે. ઓય લંબુ, આ કાર તો એક નંબર છે, ચાલ ખરીદી લઈએ. ઉભરો, મને પણ ચલાવીને જોવા દો. હા હા, તમે પણ ચલાવો. અને પછી લંબુ કારમાં બેસવા ગયો, પણ એની હાઇટના કારણે એ કારમાં બેસી જ નહોતો શકતો. અરે યાર, આ કાર તો મારા લાયક છે જ નહીં, એમાં તો હું બેસી જ નથી શકતો. અજી, મારું નામ છે સુખવિંદર, કામ કરું છું વંડર વંડર. એક કામ કરું છું, આ કારની છત જ કાઢી નાખું છું, હજી તમે આરામથી ફિટ થઈ જશો. પછી સુખવિંદરે કારનું છાપરું કાઢી નાખ્યું અને કાર બની ગઈ ઓપન કાર. પછી લંબુ કારમાં બેસ્યો અને એણે કારને ભગાવી. ઓહો, શું કાર છે ભાઈ, મજા આવી ગઈ. પછી લંબુ કાર લઈને ગેરેજ પાછો ફર્યો અને આવતા જ ખુશીથી બોલ્યો, આ તો સાચે જ વંડર કાર છે સુખવિંદર, આ ગાડી તો અમને જ જોઈએ. અરે ભાઈ, ગાડી આપો અને ગાડી લઈ જાઓ. એટલે નોટોની ગાડી જી, નોટોની ગાડી.